विद्यार्थी मित्रों, हवे आपणे एसिड विषे समझी गया के एसिड कोने कहेवाय, बेस कोने कहेवाय। एसिड कोने कहेशुं? तो के जे पदार्थो स्वादे खट्टा होय, स्पर्शे, दाहक होय ने एसिड कहेशुं। पछी बेस कोने कहेशुं? तो के बेस आपणे ने कीधा था के जे स्वादे केवा होय, तूरा होय ने स्पर्शे चीकणा होय। एसिड स्वादे खट्टा अने स्पर्शे केवा छे? दाहक। ज्यारे बेस छे स्वादे केवा छे? तूरा। અને સ્પર્શે કેવા છે? ચીકણા। ટૂંકમાં આવી પ્રકૃતિ ધરાવતા હોય એને એસિડિક કહેવાય, અને આવી જે પ્રકૃતિ ધરાવતા હોય એને બેઝિક કહેવામાં આવે છે। એસિડ કોને કહેવામાં આવે ને બેઝ કોને કહેવામાં આવે? હવે આપણે અહીંયા આખું કોષ્ટક જે અહીંયા રેડી કરાવું છું એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને લખી પણ લેવાનું છે। એસિડનું નામ લખીશું અને સામે આપણે લખીશું કે શેમાં જોવા મળે છે। એસિડ એટલે કે એસિટિક એસિડ। સૌથી પહેલાં એસિડના નામમાં આપણે લખીએ એસિટિક એસિડ। એસિટિક એસિડ એ વિનેગરની અંદર આપણને એસિટિક એસિડ જોવા મળશે। કોઈ પણ પદાર્થ પૂછાઈ શકે કે વિનેગરની અંદર કયો એસિડ રહેલો હોય, તો શું કહેવાનું? એસિટિક એસિડ। પછી બીજું છે કીડીના ડંખમાં, કીડીના ડંખમાં, તો કીડીના ડંખમાં કયું એસિડ જોવા મળશે? ફોર્મિક એસિડ। કીડીના ડંખમાં ફોર્મિક એસિડ જોવા મળે। વિનેગરમાં એસિડિક એસિડ હોય, કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય। પછી ત્રીજું છે નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં, એટલે કે સાઇટ્રસ ફળોમાં, સાઇટ્રિક એસિડ। એમાં કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ। નારંગી છે, લીંબુ છે, નારંગી લીંબુ જેવા ખાટા ફળોની અંદર કયું એસિડ હોય? સાઇટ્રિક એસિડ હોય। પછી સફરજન છે, તો એમાં કયું એસિડ હશે? મેલિક એસિડ, મેલિક એસિડ એ સફરજનની અંદર જોવા મળે। સફરજનમાં કયું એસિડ હશે? મેલિક એસિડ। બધા પદાર્થના નામ આપણે પૂછાશે ને યાદ રાખવાના છે કે વિનેગરની અંદર એસિટિક એસિડ હોય, કીડીના ડંખની અંદર ફોર્મિક એસિડ હોય, નારંગી લીંબુ જેવા ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ હોય, મતલબ કે સાઇટ્રસ ફળોમાં, ને સફરજનની અંદર કયું એસિડ હોય? મેલિક એસિડ હોય। પછી દહીં છે, એની અંદર લેક્ટિક એસિડ હોય, દહીંની અંદર લેક્ટિક એસિડ હોય। પછી પાલકની અંદર ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ કેમાં હશે? પાલકમાં। દહીંની અંદર લેક્ટિક એસિડ, સફરજનની અંદર મેલિક એસિડ, પછી દહીંની અંદર લેક્ટિક એસિડ અને પાલકની અંદર ઓક્ઝેલિક એસિડ હશે। પછી એસ્કોર્બિક એસિડ, ટૂંકમાં વિટામિન સી। ત્યાર પછીનું છે એસ્કોર્બિક એસિડ, એટલે કે વિટામિન સી, આમળા અને સાઇટ્રસ ફળોમાં। આમળા અને સાઇટ્રસ ફળોમાં એસ્કોર્બિક એસિડ, વિટામિન સી, આમળા અને સાઇટ્રસ ફળો। સાઇટ્રસ ફળોની અંદર આપણે જોયા હતા કયા કયા સાઇટ્રસ ફળો છે કે જેની અંદર સાઇટ્રિક એસિડ હોય, નારંગી લીંબુ જેવા ખાટા ફળો છે, એટલે કે સાઇટ્રસ ફળો છે, એની અંદર સાઇટ્રિક એસિડ હોય। એસ્કોર્બિક એસિડ કેમાં હોય? આમળા અને સાઇટ્રસ ફળોમાં। સાઇટ્રસ ફળોની અંદર તમે ગમે ટૂંકમાં ખાટા ફળો લખી શકો કે જેની અંદર સાઇટ્રિક એસિડ હોય, નારંગી લીંબુ જેવા ખાટા ફળોની અંદર સાઇટ્રિક એસિડ રહેલો હોય છે, એસ્કોર્બિક એસિડ, એટલે કે વિટામિન સી। અને ત્યાર પછીનું છે ટાર્ટરિક એસિડ, ટાર્ટરિક એસિડ,
टार्टरिक एसिडनी अंदर शू आवशे तो के आंबली द्राक्ष तथा काची केरी आंबली द्राक्ष तथा काची केरी वगैरह में टार्टरिक एसिड हो आंबली छे द्राक्ष छे तथा काची केरी ए बधा में शू हो टार्टरिक एसिड हो टूंक में आटला आपणे याद राखवाना छे। वळी पाछू जोई लईए विनेगर नी अंदर कयो एसिड होय एसिटिक एसिड आ बधा एसिड तमारे खास याद राखवाना छे। કિડનીના ડંખની અંદર ફોર્મિક એસિડ નારંગી લીંબુ જેવા ખટ્ટા ફળો એટલે કે સાઇટ્રસ ફળોની અંદર સાઇટ્રિક એસિડ હોય સફરજનની અંદર મેલિક એસિડ છે દહીંની અંદર લેક્ટિક એસિડ છે પાલકની અંદર ઓક્સેલિક એસિડ છે અને આંબળા સાઇટ્રસ ફળોની અંદર એસ્કોર્બિક એસિડ છે વિટામિન સી આંબળા અને સાઇટ્રસ ફળો વિટામિન આંબળા સાઇટ્રસ ફળો કે જેની અંદર વિટામિન સી એની અંદર એસ્કોર્બિક એસિડ રહેલું હોય છે એમાં સાઇટ્રિક એસિડ છે નારંગી કે લીંબુ જેવા ખટ્ટા ફળો છે એની અંદર સાઇટ્રિક એસિડ હોય અને એસ્કોર્બિક એસિડની અંદર આંબળા અને સાઇટ્રસ ફળો એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી પણ કહી શકાય અને સાઇટ્રિક એસિડ એટલે ઓમ ટૂંકમાં એસ થયું એસ્કોર્બિક એસિડ એ બધું આંબળામાં ને ટૂંકમાં સાઇટ્રસ ફળોમાં રહેલું હોય અને આંબલી છે દ્રાક્ષ છે કાચી કેરી છે એ બધાની અંદર ટાર્ટરિક એસિડ રહેલું હોય આંબલી દ્રાક્ષ તથા કાચી કેરી કે જેની અંદર ટાર્ટરિક એસિડ રહેલું હોય છે આંબલી છે દ્રાક્ષ છે તથા કાચી કેરી એ બધાની અંદર કયું એસિડ હોય છે ટાર્ટરિક એસિડ હોય છે ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે આ બધા કુદરતી એસિડ છે કુદરતી રીતે રહેલા હોય દહીં છે એની અંદર કુદરતી રીતે લેક્ટિક એસિડ રહેલું હોય એને કંઈ આપણે એસિડ એડ નથી કરતા દૂધની અંદર મેળવણ નાખીને જે દહીં બનાવીએ છીએ ને આપણે તો દહીંની અંદર જે ખટાશ આવે છે એ ખટાશ એના લીધે છે લેક્ટિક એસિડના લીધે છે ને એ કુદરતી છે ટૂંકમાં બધા એસિડ છે કુદરતી એસિડ છે હવે પાલક ખાય છે તો એની અંદર જે ઓક્ઝેલિક એસિડ છે એને કંઈ એડ કરવામાં આવતું નથી પાલક કંઈ ખાય છે એટલે આપણે એમાંથી ઓક્ઝેલિક એસિડ મળે છે ઓટોમેટિકલી પાલકની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે પછી એસ્કોર્બિક એસિડ છે તો એની અંદર આંબળા અને સાઇટ્રસ ફળો કે જેની અંદર એસ્કોર્બિક એસિડ છે પછી ટાર્ટરિક એસિડ એટલે કે આંબલી છે દ્રાક્ષ છે કાચી કેરી એ બધા અતિશય ખટ્ટા ફળો હોય ને આંબલી છે કાચી કેરી એમાં ટાર્ટરિક એસિડ હોય અને સામાન્ય ફળો છે નારંગી છે લીંબુ છે એ બધાની અંદર શું હોય સાઇટ્રિક એસિડ હોય અને એસ્કોર્બિક એસિડ પાછું આંબળાની અંદર હોય હવે એમાં ખાટા ફળોની અંદર પણ ત્રણ થઈ જશે એટલે સાઇટ્રિક એસિડની અંદર યાદ રાખવાનું છે કે નારંગી લીંબુ જેવા ખાટા ફળો પછી એસ્કોર્બિક એસિડની અંદર આવશે આંબળા અને સાઇટ્રસ ફળો અને ટાર્ટરિક એસિડની અંદર આવશે આંબલી દ્રાક્ષ અને કાચી કેરી આંબલી છે દ્રાક્ષ છે કાચી કેરી છે બધાની અંદર ટાર્ટરિક એસિડ રહેલો હોય છે ટૂંકમાં બધા એસિડ કુદરતી એસિડ છે એમાં કોઈ આપણે એસિડનો ઉમેરો નથી કરતા આર્ટિફિશિયલ નથી બનાવેલા નથી ટૂંકમાં એમાં નેચરલ જ એસિડ હોય છે કુદરતી રીતે જ આ બધાની અંદર સફરજન છે એમાં કુદરતી રીતે મેલિક એસિડ રહેલું જ હોય છે એમાં કંઈ એડ કરેલું હોતું નથી સફરજન છે તો એમાં મેલિક એસિડ રહેલું છે દહીં છે તો એમાં લેક્ટિક એસિડ પાલક છે તો એમાં ઓક્ઝેલિક એસિડ રહેલું છે આ બધા એસિડના નામ આપણે ખાસ કરીને યાદ રાખવાના છે બરાબર આટલા કેટલા 8 થયા તમે તમારી બુકમાં ખાસ લખજો અને ખાસ આને વાંચજો તો અને તો તમને સમજાશે અને તો તમે આ બધાના નામ યાદ રાખી શકશો અને લખી શકશો અને વિનેગરની અંદર એસિટિક એસિડ આ બધા પ્રશ્ન પૂછાશે કે કિડનીના ડંખમાં કયું એસિડ રહેલું હોય છે તો તમારે આન્સરમાં લખવું પડશે કે ફોર્મિક એસિડ બરાબર વિનેગર છે તો એમાં એસિટિક એસિડ રહેલું હોય છે હવે ત્યાર પછી આપણે બેઝ જોઈએ ત્યાર પછી આપણે શું જોઈશું બેઝ હવે આપણે જોયું હતું કે જ્યારે આપણે કોઈ પણ એસિડ કે બેઝનું પરીક્ષણ કરવું હોય ને તો એસિડ કે બેઝનું પરીક્ષણ કરવા માટે આપણે સૂચકોનો ઉપયોગ કરતા હતા ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરતા હતા તો સૂચકો માટે આપણે આર્ટિફિશિયલ બધું બને હળદર પત્ર છે પછી લીટમસ પત્રનો તમે યુઝ કરી શકો અને જાસૂદની પાંદડીઓ બરાબર હળદર પત્ર લીટમસ પત્ર અને જાસૂદની પાંદડીઓ એ ત્રણેયનો તમે જે તે પદાર્થ એસિડ છે કે બેઝ એના પરીક્ષણ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ જો એ એસિડ હોય છે તો એ લાલ લીટમસ પત્રને ભૂરું બનાવશે
ભૂરા લીટમસ પત્રને લાલ બનાવશે, અને જો બેઝ હશે તો એ લાલ લીટમસ પત્રને કેવું બનાવી નાખશે, ભૂરું બનાવી નાખશે. ટૂંકમાં લીટમસ પત્ર ઉપર આપણે એની ચકાસણી કરી શકીએ, હળદર પત્ર બનાવીને પણ એની ચકાસણી કરી શકીએ, અને જાસૂદની પાંદડીનું દ્રાવણ બનાવી એને એનો પણ તમે સૂચક એટલે કે ઇન્ડિકેટર્સ તરીકે ઉપયોગ કરી શકો. અને જે તે પદાર્થને આપણે સૂચકની અંદર નાખીએ ને ત્યારે આપણે આઈડિયા આવશે કે એ પદાર્થ એસિડ છે કે બેઝ છે, બરાબર. અને એસિડનો ગુણધર્મ ધરાવતું હશે એને એસિડિક પદાર્થ કહેવાય, અને બેઝનો ગુણધર્મ ધરાવતું હોય તો એની પ્રકૃતિ એટલે કે સ્વભાવને આપણે બેઝિક કહી શકશું. ટૂંકમાં એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, અને એનું પરીક્ષણ કરવા, કારણ કે બધા પદાર્થોને આપણે મોઢામાં રાખીને ચાખી નથી શકતા, બરાબર. જેને આપણે ચાખી ના શકીએ તો એનું આપણે નિરીક્ષણ કરવું, એનું અવલોકન કરવું હોય કે આ પદાર્થ આપણી પાસે જે પદાર્થ છે અવેલેબલ એ એસિડ છે કે બેઝ, તો એનું પરીક્ષણ કઈ રીતે કરી શકો, એ કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ એ તમને ક્યારે ખબર પડે, તો કે જ્યારે તમે એના માટે તમારે સૂચક લેવા પડે, કાં તો એ તમે લીટમસ પત્ર લઈ શકો, કાં તો તમે હળદર પત્ર લઈ શકો, અને કાં તો તમે જાસૂદના પાંદડીનું દ્રાવણનું સૂચક બનાવીને પણ તમે એની ચકાસણી કરી શકો છો.